રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 16 જેનું નામ છે સ્થાનિક સરકાર, જેની અંદર આપણે ભાગ 3 પૂર્ણ કર્યો, જેની અંદર આપણે તાલુકા પંચાયત વિશેની માહિતી છે એ મેળવી લીધી. હવે આપણે ભાગ 4 સેશન 4 ની શરૂઆત કરીએ છીએ, જેની અંદર જિલ્લા પંચાયતની માહિતીથી શરૂઆત કરીએ છીએ. તો જિલ્લા પંચાયત જે છે એ સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર છે. કેટલાનું સ્તર છે? ત્રીજું સ્તર છે. અને પંચાયતી રાજની જે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એમાં સૌથી ઉપરનું સ્તર જે છે એ સૌથી ઉપરનું સ્તર જિલ્લા પંચાયત છે. તો હવે આપણે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જિલ્લા પંચાયતની રચના. તો જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય છે? જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા ખાસ યાદ રાખજો, કેમ કે ગ્રામ પંચાયતમાં આવ્યા હતા, તાલુકા પંચાયતમાં આવ્યા હતા અને જિલ્લા પંચાયતમાં, એટલે આ પ્રશ્ન આપણને પૂછાવાની 100% છે એ આ પ્રશ્ન પૂછાઈ શકે છે, પૂછાશે અને પૂછાઈ છે જ. તો આવા પ્રશ્નો જે છે એમની અંદર સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 છે. ખાસ યાદ રાખજો, જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. સેના આધારે? તો કે જિલ્લાની વસ્તીના આધારે જિલ્લાની બેઠકો, એટલે આ સભ્યોની જે સંખ્યા છે એટલે બેઠકો કહેવાય. તો એ બેઠકો છે એ બેઠકો વસ્તીના આધારે છે એ નક્કી થતી હોય છે. એટલે કે 32 થી શરૂ થાય, જો વસ્તી વધારે હોય તો 40 હોય, 45 હોય, 49 હોય, 50 હોય, તો આ રીતે વસ્તીના આધારે આ સભ્યોની સંખ્યા છે એ રહેલી હોય છે. અને જેમાં પણ 50% સ્ત્રી અનામત હોય, એટલે કે 32 સભ્યો જો છે તો 16 સભ્ય સ્ત્રી હોય. એવી જ રીતે આપણે જોઈએ 25 છે એ 25 ને પછી 50 સભ્યો હોય તો એમાં 25 સ્ત્રીઓ હોય, 25 પુરુષો હોય, તો 50% સ્ત્રી અનામત છે એ સ્ત્રી અનામત જિલ્લા પંચાયતમાં પણ હોય છે, જેના કારણે સ્ત્રી શક્તિકરણ થાય અને સ્ત્રીઓ પણ આગળ વધે. એટલા માટે મહિલાઓના વિકાસના કારણે આ યોજનાઓની અંદર અનામત રાખવામાં આવેલું છે. ત્યારબાદ તે વિભાગની અંદર એટલે કે જિલ્લા પંચાયતની રચનામાં મતદારો જે છે તો એ જે કંઈ પણ એરિયા, આપણે એને વોર્ડ પણ કહીએ છીએ, વિભાગ અથવા એને શું કહેવાય છે, વોર્ડ. તો એ વોર્ડ અનુસાર મતદારો છે એ મત આપે છે અને પોતાના સભ્યને જે છે એ પોતાના સભ્યને ચૂંટે છે, એટલે કે કોર્પોરેટ બને છે. આ ચૂંટાયેલો સભ્ય શું કહેવાય એમને? તો કે કોર્પોરેટ. તો કોર્પોરેટર તરીકે આ સભ્યો ચૂંટાઈ આવે છે અને એ ચૂંટાયેલા સભ્યોમાંથી તાલુકા પંચાયતની જેમ જ એમાં પણ ઉપપ્રમુખ અને પ્રમુખની પસંદગી છે, એ આ ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે. અને આ સમયે જે સભ્યો છે તો એ સભ્યોમાંથી કારોબારી, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ તેમજ આરોગ્ય વિષયક સમિતિ જેવી અલગ અલગ સમિતિઓની રચના થાય છે અને એ સમિતિઓ દ્વારા જિલ્લાના ઉત્કર્ષ માટેના કાર્ય છે એ કાર્ય આ સમિતિઓ દ્વારા કરવામાં આવે છે અને તેમના ઉપર રેડ કે દેખરેખ રાખતા હોય છે. જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. આ બાબત ખાસ બધાને લાગુ પડે છે, એટલે કે તાલુકા પંચાયતમાં પણ 5 વર્ષની હોય, જિલ્લા પંચાયતમાં અને ગ્રામ પંચાયત પણ 5 વર્ષની મુદત હોય, 5 વર્ષ પછી ચૂંટણી ફરી પાછી. તો આ રીતે પંચાયતની રચના જિલ્લા પંચાયતની થાય છે, 5 વર્ષની મુદત હોય, ખાસ યાદ રાખજો. ત્યારબાદ વહીવટ. તો કે જિલ્લા પંચાયતના વહીવટી વડા જે છે એ વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી કહે છે, જેમને ડીડીઓ, શોર્ટમાં ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓ કહે છે, જે રાજ્ય સરકાર નિમણૂક કરે છે. જો આમની પણ જે ડીડીઓ હોય તો એ ડીડીઓ રાજ્ય સરકાર દ્વારા નિમે છે, એની ચૂંટણી નથી થતી, રાજ્ય સરકાર જે છે એ સરકાર એમને પસંદ કરી અને ડીડીઓ તરીકે નિમણૂક કરે છે. ત્યારબાદ રાજ્ય સરકારની યોજનાઓ વિશેનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે, એના વિશે છે એ ડીડીઓએ કાર્ય કરવાનું હોય છે અને એના દ્વારા તાલુકા અને ગામડા કક્ષાએ માહિતી પહોંચાડવાનું કાર્ય છે એ ડીડીઓ દ્વારા થયું છે કે નથી થયું એમનું માત્ર નિરીક્ષણ છે, એ નિરીક્ષણ કરવાનું હોય છે. તો અહીંયા આપણને જિલ્લા પંચાયતની રચના,
વહીવટ વિશેની માહિતી લીધી. તો એ તો જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયત ત્યારબાદ ગ્રામ પંચાયત તો આ ત્રણે ત્રણ પંચાયતોની પ્રવૃત્તિઓની અંદર સહાય કરવાનું કાર્ય જિલ્લા પંચાયત દ્વારા છે એ કરવામાં આવે છે. રાજ્યની મહેસૂલી શિક્ષણ સહકાર સિંચાઈ પશુ સંવર્ધન તેમજ કૃષિ જેવી વગેરે બધી પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ શું થાય છે સંચાલન. તો આ બધી પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન કરે છે એટલે કે ત્યાં એમની વ્યવસ્થા કરવામાં આવે છે અને એ વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ અનુસાર છે એ પછી તાલુકાની અંદર અને જિલ્લાની અંદર એમનું ઇમ્પ્લિમેન્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવે છે. પરંતુ એનું સમગ્ર માળખું એમની સમગ્ર પદ્ધતિ સૌ પ્રથમ જિલ્લા કક્ષાએ બેઠક દ્વારા એટલે કે મિટિંગનું આયોજન કરી અને એ મિટિંગની અંદર આ બધા વ્યક્તિઓ દ્વારા એમનું આયોજન કરી અને એ રીતે જિલ્લા પંચાયતે આ કામ થાય છે. ત્યારબાદ તો કે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નાયબ કાર્યપાલ ઇજનેર વગેરે જિલ્લા પંચાયતની અંદર કાર્ય છે એ સંભાળે છે. એટલે કે આપણે જોઈએ તો એમની અંદર આરોગ્ય વિષય અધિકારી હોય તો સ્વાસ્થ્ય સંબંધી બાબતોની માહિતી રાખે છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તો જિલ્લા તાલુકા અને ગામડાની અંદર શિક્ષણ સંસ્થાઓ જે સરકારી શાળાઓ છે તો એમના નિયંત્રણ અને એમની અંદરના કાયદાઓ વિશેની છે એ માહિતી રાખે છે. ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી છે તો એ ખેતીની અંદર સુધારા વધારા કરવા કે ખેતીની અંદર કયા પગલાં ભરવા એ બાબતની અંદર કાર્ય કરે છે. સમાજ કલ્યાણ અધિકારી તો સમાજની અંદર જે કંઈ પણ પ્રવૃત્તિઓ જે કુટેવો છે કેમ કે સમાજની અંદર જે કંઈ પણ બાબતો સમાજને લાંછન લગાડે એવી છે તો એ પ્રવૃત્તિ આ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા એમના ઉપર નિયંત્રણ લાવવામાં આવે છે. નાયબ કાર્યપાલ ઇજને એટલે કે જેમની અંદર જે એક નગરની કેવી રીતે રચના કરવી તો એ નગરની રચના કરવામાં આવે છે તે પુલ બનાવવા રસ્તા બનાવવા તો એમના ઉપર સંપૂર્ણ રીતે છે એ ઇજનેરની મદદથી આ કામગીરી છે એ ચાલતી હોય છે. તો આ રીતે જિલ્લા પંચાયતની અંદર છે એ ખૂબ જ વિશાળ સ્વરૂપની અંદર છે એ જિલ્લા પંચાયતની અંદર કાર્ય થતું હોય છે. અને જિલ્લા પંચાયતના આવકના સાધનો વિશે પણ વાત કરીએ તો જેવી જ રીતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાંથી આવક પ્રાપ્ત થાય છે તો એ જ રીતે જિલ્લા પંચાયતની અંદર પણ ટેક્સ દ્વારા છે ત્યારબાદ એમની અંદર પણ દુકાનો ભાડે આપેલી હોય તો ટેક્સ ત્યારબાદ ભાડું તો દુકાનનું ભાડું આપેલું હોય તો એના દ્વારા છે એ આવક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એમની અંદર દંડ વસૂલ કરવામાં આવે છે. અમુક પ્રકારના દંડ છે એ કે કોઈ વ્યક્તિએ એમની અંદર એમને નિયમ પ્રમાણે કાર્ય નથી કરેલું તો એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. તો આ રીતે તાલુકા પ્રમાણે આમાં પણ આવક જે છે એ અલગ અલગ ટેક્સ દ્વારા જિલ્લાની પણ અમુક જે બિલ્ડિંગો ભાડે આપેલી હોય તો એ શોપિંગ સેન્ટરોના ભાડા દ્વારા અને લોકોએ કરેલા નિયમના જે ખંડનના દંડ સ્વરૂપ છે એ બધા જ જિલ્લા પંચાયતની અંદર આવક મળે છે. અને આ રીતે જિલ્લા પંચાયત પોતાનું છે એ કાર્ય એટલે કે જે કાર્ય કરવા માટે જરૂરી નાણાં છે એ આમ પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે જિલ્લા પંચાયતની માહિતી પણ અહીંયા પૂર્ણ થાય છે અને હવે આગળ આપણે સામાજિક ન્યાય સમિતિ વિશે માહિતી મેળવવાના છીએ. ન્યાય સમિતિની અંદર કેવા પ્રકારે કાર્ય કરવામાં આવે છે અને કેવી રીતે રચાય છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગના જેઓ શિક્ષણ સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક એટલે કે સામાજિક રીતે અને આર્થિક એટલે કે પૈસાની બાબતમાં પણ કે જે કંઈ પણ નબળા હોય અને આ બધી સગવડો મળી રહે કે ઘણાને એવું પણ થાય છે કે ગરીબ વર્ગના વ્યક્તિઓને શિક્ષણ સ્વાસ્થ્ય અને આવી સામાજિક આર્થિક સગવડો પૂરતા પ્રમાણમાં મળતી પણ નથી કે જેઓને બે ટાઈમ પૂરતું ભોજન પણ ખાવા મળતું નથી એવા વ્યક્તિઓ માટે તો આવા સમાજના નબળા વર્ગના વ્યક્તિઓને સગવડો મળી રહે તેવી યોજનાઓ ઘડવી જો ખાસ યાદ રાખજો તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરાવવાનું કામ છે એ અમલ કરાવવાનું કામ સામાજિક ન્યાય સમિતિ દ્વારા કરવામાં આવે છે. અને એની સાથે સાથે ત્રણેય સ્તરની જે પંચાયત છે તો એ પંચાયતો દ્વારા એટલે કે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તો ત્રણેય સ્તરની પંચાયતમાંથી પાંચ સભ્યની બનેલી
કે ત્રણેય પંચાયતોમાં પાંચ પાંચ સભ્યો દ્વારા સામાજિક ન્યાય સમિતિ એટલે કે ગ્રામ હોય તો ગામડાની અંદર પણ સામાજિક ન્યાય સમિતિ હોય, તાલુકો હોય તો ત્યાં પણ સામાજિક ન્યાય સમિતિ હોય અને જિલ્લો હોય તો ત્યાં પણ સામાજિક ન્યાય સમિતિ હોય તો એમની અંદર આ રીતે પાંચ સભ્યોની બનેલી હોય સામાજિક સમિતિની અંદર ખાસ યાદ રાખજો સામાજિક ન્યાય સમિતિમાં માત્ર પાંચ સભ્યો છે એની બનેલી હોય છે તો આ સામાજિક ન્યાય સમિતિ છે એ હોય છે પ્લસ કે આ સમિતિ બનાવવાનું છે એ બનાવવાનું ફરજિયાત હોય છે ફરજિયાતપણે સામાજિક ન્યાય સમિતિ બનાવવામાં આવે છે અને આની અંદર આવા નબળા વર્ગના વ્યક્તિઓને ન્યાય મળી રહે એટલા માટે આ સમિતિ કાર્ય કરી રહી છે અને આ સમિતિનું કાર્ય નબળા વર્ગને ન્યાય આપવાનું છે જો આવી ગયું ખાસ એવા વ્યક્તિઓને ન્યાય મળી રહે અને એ પણ ન્યાય કેવો ફ્રી કે જેમની અંદર એમને કોઈ વકીલ રાખવાની જરૂર પડતી નથી કે એમને કોઈ ફી ભરવાની પડતી નથી અને એમને અદાલતમાં પણ જવું પડતું નથી તો અદાલતમાં જયા વગર વકીલ રાખ્યા વગર એમને ન્યાય મળી રહે એવા હેતુથી આવા નબળા વર્ગ માટે સરકાર દ્વારા સામાજિક ન્યાય સમિતિની રચના છે એ કરવામાં આવેલી છે તો આવા ઘણા બધા ગરીબ વર્ગના વ્યક્તિઓ આજે આ સામાજિક ન્યાય સમિતિની અંદર જય અને ન્યાય મેળવી રહ્યા છે પ્લસ કે જે વ્યક્તિઓ સામાજિક ન્યાય સમિતિની અંદર પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે તો એ રજૂઆત માટે સામાજિક ન્યાય સમિતિ દ્વારા આપવામાં આવેલ જે કંઈ પણ નિર્ણય છે તો એ નિર્ણય એમને માન્ય રાખવો પડે છે જે તે વ્યક્તિ હોય તો એ સામાજિક સમિતિ દ્વારા આપેલો નિર્ણય એમને માન્ય રાખવો પડે છે ત્યારબાદનો મુદ્દો જોઈએ તો શહેરી પ્રશાસન શહેરી પ્રશાસન એટલે કે હવે જોઈએ તો કે શહેરોની અંદર શાસન વ્યવસ્થા કેવા પ્રમાણમાં ચાલતી હોય અને શહેરોની અંદર વ્યવસ્થા કેવી રીતે જળવાય છે એના વિશે જોઈએ તો કે આપણા દેશની અંદર આપણો દેશ એટલે ભારત ભારત દેશમાં 1 લાખ કે તેથી વધુ યાદ રાખજો ખાસ 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા હોય 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા હોય છે આ બાબત ખાસ યાદ રાખજો અને સાથે સાથે 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં મહાનગરપાલિકા આવેલી હોય છે તો નગરપાલિકા અને મહાનગરપાલિકા આ રીતે છે એ શહેરોની અંદર વ્યવસ્થા જાળવવા માટે છે એ બનાવતી હોય છે અને જે સ્થાનિક સરકારની જો આ બને એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્થાનિક સરકારની સ્વરાજ્યની સંસ્થાઓ છે ખાસ યાદ રાખજો આ કઈ છે તો કે સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સંસ્થાઓ આ શહેરી પ્રશાસનની અંદર રહેલી છે તો 1 લાખ કે તેથી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા 5 લાખ કે તેથી વધુ વસ્તીવાળા શહેરોમાં મહાનગરપાલિકા તો આમ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સંસ્થાઓ રહેલી છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમના વિશે આપણે વિસ્તૃત માહિતી પણ મેળવીશું અને એની સાથે સાથે આ બંનેમાં એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને એ ચૂંટણીની અંદર ઉમેદવારો છે એ પસંદ કરી અને વ્યવસ્થા જળવાય છે સાથે સાથે આમની અંદર કે જે તે શહેર હોય તાલુકો હોય કે જિલ્લો હોય તો જે તે શહેર હોય તો એ શહેરમાં મતાધિકાર ધરાવતા તમામ લોકો એમની અંદર ભાગ લે છે ફોર એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે જેતપુર તાલુકો છે અને જેતપુર તાલુકાની અંદર નગરપાલિકા આવેલી છે તો જેતપુર તાલુકાના જે વ્યક્તિઓ છે જેતપુરના જ ખાસ યાદ રાખજો જેતપુર શહેરના જ તો એ જેતપુર શહેરના લોકો છે એ મતાધિકાર આપે છે એવી જ રીતે આપણે મહાનગરપાલિકાની અંદર જોઈએ તો મહાનગરપાલિકા છે એ રાજકોટની અંદર આવેલી છે તો રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ શહેરના લોકો છે તો એ રાજકોટ શહેરના લોકો મહાનગરપાલિકાની અંદર છે એ મત આપી અને પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે પરંતુ હવે આ જેતપુરના લોકો અહીંયા રાજકોટમાં મત આપી શકે નહીં સમજો રાજકોટ શહેર છે તો એ રાજકોટ શહેરના લોકો જ એમાં મત આપે અહીંયા જેતપુર શહેર છે નગરપાલિકામાં તો ત્યાં જેતપુર શહેરના લોકો જ એમના પ્રતિનિધિઓને ચૂંટવા માટે મત આપે છે આસપાસના ગામોના વ્યક્તિઓ છે એ ના હોય સમજાવું તો જે તે શહેર છે એ જ શહેરના
લોકો એમાં મત આપી શકે છે અને ચૂંટણી એમની પણ દર 5 વર્ષે છે એ 5 વર્ષે આવે છે આ બાબત પણ ખાસ યાદ રાખજો સામાન્ય ચૂંટણીઓની જેમ હવે આપણે આ જે શહેરી પ્રશાસનની સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમના વિશે વિસ્તૃત માહિતી છે એ વિસ્તૃત માહિતી મેળવીએ તો સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થા સામાન્ય રીતે 25000 થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા જે છે એ હોય છે તો આપણે આગળ પણ જોયું કે જેમની અંદર 1 લાખ કે તેથી વધુ પણ શરૂઆત ક્યાંથી થાય છે 25000 થી 25000 ની વસ્તી હોય ત્યાં નગરપાલિકા હોય પછી 1 લાખ હોય તો પણ ત્યાં હોય 2 લાખ હોય તો પણ ત્યાં હોય 3 લાખ હોય તોય નગરપાલિકા તો હોય જ છે એટલે 25000 જે શહેરની અંદર હોય ત્યાં નગરપાલિકા છે એ નગરપાલિકા સ્થાપવામાં આવે છે તો આમ 25000 થી વધુ વસ્તીવાળા શહેરોની અંદર નગરપાલિકા છે એ નગરપાલિકા હોય છે નગરપાલિકાની અંદર સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે ખાસ યાદ રાખજો નગરપાલિકાની અંદર સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે જે વોર્ડ અનુસાર હોય છે તો આપણે નગરપાલિકા વિશે જોઈએ નગરપાલિકાની રચના તો નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે તો કે નગરપાલિકા વિસ્તાર જે કાંઈ પણ વિસ્તાર હોય એટલે કે આ 25000 ની વસ્તી વાળો જે વિસ્તાર છે તો એ 25000 ની વસ્તી વાળા વિસ્તાર અને એના આધારે વસ્તી તો એ વસ્તીને વિવિધ વોર્ડમાં વહેંચે છે વોર્ડ એટલે વિભાગ વોર્ડ એટલે શું થાય વિભાગ તો અલગ અલગ વિભાગોમાં વહેંચી નાખે છે કે એક સોસાયટી હોય બે સોસાયટી કે ત્રણ સોસાયટી તો ત્રણ સોસાયટીને એક વોર્ડ બનાવી દીધી તો એ આ રીતે એ શું થયું તો કે એક એ વોર્ડ બનાવ્યો ત્રણ સોસાયટી તો વોર્ડમાં વહેંચે છે અને એ વહેંચણી કર્યા બાદ વહેંચણી કરવાનું કારણ પણ તમને જણાવ્યું કે વોર્ડ વિભાગમાં શા માટે વહેંચે છે તો કે એમને જે કાર્ય કરવું છે તો એ કાર્યની અંદર સરળતા આવી અને દરેક લોકો સુધી પહોંચી શકે તો એ દરેક લોકો સુધી પહોંચવા માટે અને કાર્યમાં સરળતા માટે છે એ આ રીતે વિવિધ વોર્ડ છે એ બનાવવામાં આવે છે ત્યારબાદ એક વોર્ડમાં 4 સભ્યો હોય ખાસ આ બાબત પણ યાદ રાખજો એક વોર્ડ બન્યો તો એક વોર્ડની અંદર 4 સભ્યો હોય એવા 14 15 કે 30 પણ વોર્ડ હોય જો મોટું શહેર હોય તો વોર્ડ 30 હોય અને નાનું શહેર 25000 30000 જેવી વસ્તી વાળું હોય તો એમની અંદર 3-4 વોર્ડ હોય તો એક વોર્ડમાં 4 સભ્યો હોય છે 4 જેને આપણે કોર્પોરેટર પણ કહીએ છીએ તો આવા સભ્યો છે એ હોય છે અને આ 4 સભ્યોમાં 50% મહિલા અનામત હોય છે 50% એટલે કે હવે આપણે એક વોર્ડની અંદર 4 સભ્યો છે તો એના 50% થયા 2 એટલે કે 2 મહિલા સભ્યો હોય અને 2 પુરુષો સભ્યો હોય તો એ 50% મહિલા અનામત રાખવામાં આવે છે હવે એવી જ રીતે એમ થયું કે સભ્યોની સંખ્યા જો વધી ગઈ 8 થયા તો 8 ના પણ પાછા 50% મહિલા અનામત મળે એટલે કે 4 મહિલાઓ અને 4 પુરુષો તો આ રીતે આવા આ નગરપાલિકાની અંદરના વોર્ડમાં પણ 50% મહિલા અનામત છે એ રાખવામાં આવે છે આવી બેઠકો છે એ મહિલાઓ માટે રિઝર્વ સીટ છે એ રાખેલી હોય તેમજ જે હવે આ ચૂંટાયેલા સભ્યો છે કે નગરપાલિકાની અંદર આગળ આપણે જોયું ચૂંટણી થાય અને જે શહેરના લોકો છે તો એ પોતાના સભ્યોને ચૂંટે છે તો જે કઈ પણ પ્રતિનિધિ ચૂંટાય એટલે કે એ સભ્ય બન્યા તો એ જ સભ્યોમાંથી કે દાખલા તરીકે એ સભ્ય બન્યા જેમની સંખ્યા 28 હતી તો 28 સભ્યોમાંથી જ એક સભ્યને પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદ કરવામાં આવે છે બીજા નથી 28 થયા એટલે હવે 29 ને 30 નથી પણ 28 માંથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે એટલે એ એક સભ્ય જ હતા હવે એ સભ્યોના એટલે કે જે આ 28 સભ્યો હતા એમના મુખ્ય લીડર બનાવ્યા એટલે કે કેપ્ટન અને વાઇસ કેપ્ટન તો 28 માંથી 2 વ્યક્તિઓને છે એ પ્રમુખ અને ઉપપ્રમુખની એ પણ સભ્યો જ પસંદ કરે છે તો આમ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે એટલે કે પસંદગી કરવામાં આવે છે અને પ્રમુખ નગરપાલિકાના વડા હોય છે ખાસ યાદ રાખજો નગરપાલિકાના વડા કોણ છે પ્રમુખ જેમ આપણે જોયું તો ગ્રામ પંચાયતના વડા સરપંચ છે એવી જ રીતે નગરપાલિકાના વડા પ્રમુખ છે અને એમનો કાર્યકાળ ખાસ યાદ રાખજો એમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય એટલે કે નગરપાલિકામાં 5 વર્ષે 2 પ્રમુખ હોય 5 વર્ષમાં કેટલા પ્રમુખ હોય 2 એકનો કાર્યકાળ કેટલો છે
એક વ્યક્તિ 80 વર્ષ સુધી જ કાર્યકાળ છે એટલે કે પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવે છે પાછા 28 સભ્યો છે એમાંથી પાછા બે સભ્યોને પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદ કરે જો આમાં ચૂંટણી નથી આવતી લોકો માટે નથી માત્ર 28 સભ્યો છે એ જ પોતાનામાંથી પસંદ કરે છે ઘણી વખત એવું થાય 5 વર્ષ માટે ઈના એ જ સભ્ય છે એ એના એ જ પ્રમુખ હોય તો એ બાબત થઈ શકે છે પણ એનો વાસ્તવિક કાર્યકાળ કેટલો છે તો કે વાસ્તવિક કાર્યકાળ 80 વર્ષનો હોય છે એટલે આ બાબત યાદ રાખજો પ્રમુખ પોતાનું કાર્ય 80 વર્ષ માટે નગરપાલિકાની અંદર સંભાળે છે હવે નગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચાલે છે એના વિશે જોઈએ કે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે કે જે આ સભ્યો ચૂંટાયા વસ્તીના આધારે તો એમાંથી અલગ અલગ જેવી સમિતિઓની અંદર જોઈએ તો કે કારોબારી સમિતિ નાણા સમિતિ આરોગ્ય સમિતિ સફાઈ સમિતિ બાંધકામ સમિતિ તો આવી અલગ અલગ પ્રકારની સમિતિઓ છે એ આ સભ્યોમાંથી જ બનેલી હોય અને એની સાથે સાથે જો જરૂરિયાત મુજબ આટલી જ નથી પણ જો જરૂરિયાત જણાય તો અન્ય સમિતિઓની પણ રચના છે એ રચના કરવામાં આવે છે તો આવા સભ્યોમાંથી અલગ અલગ સમિતિ બનાવી અને કાર્યને સરળ રીતે છે એ પૂર્ણ કરવા માટે આ સમિતિ કાર્ય કરતી હોય છે તેમજ નગરપાલિકાના વહીવટી વડા તરીકે જો યાદ રાખજો વડા કોણ છે પ્રમુખ છે વડા કોણ છે તો કે નગરપાલિકાના પ્રમુખ છે જ્યારે અહીંયા શું કહેવામાં આવ્યું છે વહીવટી વડા અને વહીવટી વડા કોણ હોય છે ચીફ ઓફિસર આ વસ્તુ ખાસ યાદ રાખજો એમના વહીવટી વડા છે ચીફ ઓફિસર જેવી રીતે ગ્રામ પંચાયતની અંદર એમના વડા સરપંચ છે અને એમના વહીવટી વડા તલાટીકમ મંત્રી છે એવી રીતે નગરપાલિકાની અંદરના વડા પ્રમુખ છે અને નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર કહેવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો જનરલ નોલેજ માટે પણ અગત્યની છે નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર કહેવામાં આવે છે અને ચીફ ઓફિસરની કોઈ ચૂંટણી નથી થતી ચીફ ઓફિસરને રાજ્ય સરકાર દ્વારા પસંદ કરવામાં આવે છે અને જે તે નગરપાલિકાની અંદર એમને કામગીરી સોંપવામાં આવે છે એટલે ચીફ ઓફિસર છે એને રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર નિમે છે એમની નિમણૂક કરે છે અને એ વ્યક્તિઓ જે છે એ ખાસ ડિગ્રીના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને એ આ ચીફ ઓફિસર છે એ બનતા હોય છે તો આવા ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટી વડા છે પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકારનો ભાગ 4 સેશન 4 અહીંયા એટલે કે નગરપાલિકાના વહીવટી મુદ્દા સુધી રાખીએ છીએ અને આ સેશનને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આ સેશન બાદ હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે તો વર્કશીટમાં પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફબુકની અંદર લખવાના રહેશે તો જે તે કંઈ પણ વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જે કંઈ પણ પૂછવામાં આવેલું હોય એ તમારે તમારી રફબુકની અંદર લખવાનું રહેશે ધન્યવાદ.